નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક હવે આજે આપણે વાત કરીશું કે આવનારા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર આપણે ત્યાં શું થવાનું છે કેવો આપણે ત્યાં સ્થિતિ રહેવાની છે ગરમી જે છે તો ગરમીની સ્થિતિ શું રહેશે પવનની સ્થિતિ શું રહેશે અને ભારત ઉપર જે બે સિસ્ટમો આવવાની છે ઉપરા ઉપરી એ સિસ્ટમોની અસર આપણે ત્યાં ગુજરાતમાં કોઈ થશે કે નહીં એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો રવિવારે આપણે જે છે એટલે ગઈકાલે જે છે આપણે એક ચોમાસાને લગતો એક વિડીયો બનાવ્યો છે કે ભાઈ ચોમાસું કેવું રહેશે એનું જે એજન્સીઓ પૂર્વાનુમાન કરે છે એમાંથી એક એજન્સીનું પૂર્વાનુમાન જે આવ્યું હતું એ તમને જણાવ્યું હતું તો આ વિડીયોના અંતે ચોમાસું કેવું રહેશે એનો વિડીયો તમને જોવા મળશે તો એ તમે જોવાનું ચૂકતા નહીં એ તમને અહીંયા સાઈડમાં જોવા મળશે એટલે તમે વિડીયો પૂરો થાય એટલે તમે જોઈ લેજો બીજી વાત આપણે કરીએ કે ભાઈ અહીંયા જે છે હવે આવનારા દિવસોની અંદર આપણે ત્યાં શું થવાનું છે તો તમે જુઓ અત્યારે જે વાદળો તમને જે દેખાઈ રહ્યા છે આ સેટેલાઇટ તસવીરની અંદર એ તમે જોશો તો તમને જણાશે કે ગુજરાતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર કચ્છથી લઈ સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ અમદાવાદની આસપાસથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે બધા વિસ્તારોની અંદર તમને થોડી થોડી વારે વાદળો જોવા મળશે એટલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તમને વાદળો જોવા મળશે આ વાદળો જે છે આ તરફથી આવી રહ્યા છે એટલે એ આપણે અહીંયા જોવા મળશે બાકી બાકી જે છે જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના જે રાજ્યો છે એની અંદર કોઈ જગ્યાએ ખાલી વરસાદની શક્યતા છે બાકી ગુજરાતમાં કે બીજા દેશના બીજા જે વિસ્તારો છે એની અંદર કોઈ ખાસ વરસાદની શક્યતા નથી હવે જે બે સિસ્ટમ આવવાની છે એમાં એક જે સિસ્ટમ છે એ બીજી એપ્રિલના રોજ જે છે એ ભારતને અસર કરશે અને એના પછીની જે સિસ્ટમ જે છે એ પાંચ એપ્રિલના રોજ જે છે એ ભારતને અસર કરશે આપણે જે ભારત છે એને એના ઘણા બધા વિસ્તારોને જે છે અસર કરવાની શક્યતા દેખાઈ રહી છે એટલે ઉપરા ઉપરી બે નવી સિસ્ટમ આવવાની છે અને અત્યારે જે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ ચોમાસા પહેલાં એ સિસ્ટમ જે આપણે વાત કરીએ છીએ એ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો છે બરાબર જે આ તરફથી આવે છે અહીંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પછી જ્યારે આપણે વાત કરીશું ત્યારે આપણે બંગાળની ખાડીની અંદર અહીં જે બનતા હશે એ લો પ્રેશરની વાત કરીશું જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારે જે સિસ્ટમ છે એ અહીંથી લો પ્રેશર સર્જાશે અને બંગાળની ખાડીની અંદરથી લો પ્રેશર જે છે એ ભારત તરફ આ તરફ આ તરફ આ તરફ જે આગળ વધે છે એ રીતે આગળ વધતા વધતા એ આગળ વધે અને એના કારણે ભારતથી લઈ ગુજરાત સમગ્ર આખા દેશની અંદર લઈ અને પાકિસ્તાન સુધી જે છે એ આ સિસ્ટમોને કારણે આખો જે વરસાદ થતો હોય છે આપણે ચોમાસામાં એના વિશે વાત કરીશું તો અત્યારે જે જે બે સિસ્ટમો જે છે આ તરફ આવવાની છે પરંતુ એનાથી શું સ્થિતિ થશે એની આપણે થોડીક વાત કરીએ તો તમે જુઓ કે આ નકશો છે એની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે વરસાદની જે થોડી ઘણી શક્યતા છે કેરળ તમિલનાડુના કેટલાક રાજ્યોમાં અને કર્ણાટકના કોઈ જગ્યાએ જે છે એના વિસ્તારોની અંદર જે છે એ થોડી ઘણી વરસાદની શક્યતા છે જમ્મુ કાશ્મીરમાં કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થશે અને પૂર્વોતરના રાજ્યો આસામ અરુણાચલ પ્રદેશની અંદર થોડો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે એના સિવાય જે છે ગુજરાતથી લઈને બાકીના રાજ્ય આખું મધ્ય ભારત જે છે એની અંદર આવનારા બે ત્રણ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા ખાસ દેખાતી નથી પરંતુ તમે અહીંયા જે છે એ હીટવેવની સ્થિતિ દર્શાવી રહ્યા છે કે ભાઈ આ જે બધા મહારાષ્ટ્રના જે વિસ્તારો છે તેલંગાણાના કેટલાક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર જે છે હીટવેવની સ્થિતિ છે ગુજરાતમાં અત્યારે આપણે ત્યાં હીટવેવની સ્થિતિ નથી કારણ કે આપણે જે છે એ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે બે ત્રણ ડિગ્રીનો એટલે ઘણા બધા વિસ્તારોમાં જે આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે તાપમાન હતું એ છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન થઈ ગયું છે અને જે જગ્યાએ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે તાપમાન હતું એ ઘટીને આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન આપણે ત્યાં થઈ ગયું છે એટલે ચાલીસ ડિગ્રી ઉપર જવાની અત્યારે કોઈ શક્યતા નથી આવનારા ત્રણ ચાર દિવસ સુધી તાપમાનની જે સ્થિતિ છે એ યથાસ્થિતિ રહેવાની છે એના વિશે પણ વાત કરીશું પરંતુ અહીંયા તમે જોશો તો આ વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે તમે જોયું કે ગઈકાલે જે છે એ અહીંયા બંગાળના જલપાઈગુડીની અંદર એક તોફાન આવ્યું હતું અને તોફાનને કારણે કેટલાક લોકોના મોત થયા છે ઘણા બધા લોકો જે છે એને ઈજાઓ થઈ છે તો અહીંયા જે છે એ તોફાન આવ્યું હતું આપણે ત્યાં જે છે ગુજરાતની અંદર હવે શું સ્થિતિ થવાની છે એની આપણે થોડીક વાત કરીએ તો તાપમાન વિશે હું તમને જે વાત કરતો હતો એ તાપમાન વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે અત્યારે જે છે એ લગભગ છત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જે છે એ તાપમાન દર્શાવી રહ્યા છે આવનારા ચાર પાંચ દિવસ સુધી એટલે પાંચ છ તારીખ સુધી કારણ કે બે સિસ્ટમો આવશે એક બે તારીખે સિસ્ટમ આવશે એક પાંચ તારીખે સિસ્ટમ આવશે અને બંને જે છે એ ઉત્તર ભારત અને આ તરફના જે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને અસર કરશે એટલે આપણે આ તરફથી ત્યાં સુધી જે છે એ પુષ્કળ ગરમી પડવાની શક્યતા ઓછી છે એટલે ત્યાં સુધી આપણે લગભગ જે છે એ છત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન રહેશે અને લગભગ આ જ રીતે તાપમાન રહેવાની શક્યતા છે વધારે કોઈ આપણે ત્યાં વધારો નહીં થાય પરંતુ આપણે જે છે એ ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગરના વિસ્તારો અમદાવાદ તરફના જે વિસ્તારો છે એની અંદર આઠ તારીખ આઠ એટલે આઠ એપ્રિલની આસપાસથી ફરીથી તાપમાનમાં વધારો થશે અને તાપમાન લગભગ ચાલીસ ડિગ્રીથી ઉપર ફરીથી ટપી જશે એટલે એમાં હીટવેવ આવશે કે નહીં એની સ્થિતિ છે આપણે આવનારા દિવસોમાં જોઈશું પણ તો એવી અત્યારે અનુમાન છે કે આઠ તારીખ પછી ફરીથી ગુજરાતની અંદર જે છે એ ગરમી વધવાની શક્યતા દેખાઈ રહી છે પવન જે છે એ અત્યારે જે રીતે ચાલી રહ્યા છે એ જ રીતે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફથી પવન આવશે કારણ કે એન્ટી સ્થિતિ જે છે એ અરબી સમુદ્રની અંદર બનેલી છે એટલે ગુજરાતની અંદર જે છે એ આવનારા દિવસો સુધી જે આવનારા પાંચ સાત દિવસ સુધી આપણે ત્યાં વરસાદની પણ કોઈ શક્યતા નથી અને હજી વધારે ગરમીમાં એકદમ વધારો થાય એવી શક્યતા દેખાતી નથી વિડિયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ જો અને વિડીયોને શેર કરી દેજો